નમસ્તે બાળ દોસ્તો, સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ જ્યારે મળ્યા ત્યારે કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી. ગીત સાંભળ્યું હતું, વાર્તા સાંભળી હતી, અને સાથે સાથે જે પ્રવૃત્તિઓ કરી હતી એમાં આપણે જે સમજ મેળવી હતી એ 1 થી 5ની જે સંખ્યાઓ છે, 1, 2, 3, 4 અને 5 એનો પરિચય સરસ રીતે મેળવ્યો હતો. તો એ પરિચયને વધારે પાકો કરવા માટે, એટલે કે આપણે એને વધારે સારી રીતે સમજવા માટે આજે ફરી એકવાર મળ્યા છીએ. ફરીવાર આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે. એ પ્રવૃત્તિઓમાં તમને આનંદ પણ આવશે અને સાથે સાથે આપણું જે જ્ઞાન છે એ દ્રઢ થવાનું છે. વાલી મિત્રોને પણ આ તકે અમારું એક નમ્ર સૂચન છે કે જેવી રીતે આપ અગાઉથી સહકાર આપતા આવ્યા છો એ જ રીતે સહકાર આપજો. આ જ રીતે ધીરજ જાળવીને અહીંથી જે કોઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે, જે રમત રમાડવામાં આવે, એ આખરે તો આપના બાળક માટે છે, એના શિક્ષણ માટે છે. તો એમાં આપનું સહકાર આ જ રીતે મળતો રહે એ અપેક્ષિત છે. હવે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ જોવી છે, તો જોઈએ એક સરસ મજાની પ્રવૃત્તિ. તો બાળ દોસ્તો, આપણે 1 થી 5ને લગતી એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. તો એ માટે તમે બધા પહેલાં જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. થઈ ગયા ઊભા? અને હું ગણતરી કરું એમાં આપણે કોઈ જ સામગ્રીની જરૂર નથી. આ શું છે? હાથ. તો ચાલો બાળકો શરૂઆત કરીએ. પહેલાં બધા આ રીતે મુઠ્ઠી વાળી દો અને હવે આપણે ગણતરી શરૂ કરીએ. 1, 2, 3, 4, 5 ફરીથી ગણીએ. ચાલો, તૈયાર બધા? શરૂ કરીએ. 1, 2, 3, 4 અને 5. મજા આવી ને? તો આવી રીતે આપણે, આ તો આંગળીની મદદથી આપણે ગણતરી કરી, એવી રીતે તમે કોઈ પણ મૂર્ત વસ્તુ લઈ શકો છો. એમાં તમે ઘરના આંગણામાં કાંકરા હોય, સળિયો હોય, કે પછી ઘરની અંદરની વસ્તુઓ જોઈએ તો 5 ગ્લાસ, 5 વાડકી, અનાજના દાણા લઈ શકો, કઠોળના દાણા લઈ શકો. આ રીતે તમે 5, 5ની ગણતરી કરી શકો છો. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ. ઊભા ઊભા જ કરવાની છે. તો બાળમિત્રો, હવે સ્ક્રીન પર તમને એક અંક દેખાશે. એ કયો અંક છે એ તમારે કહેવાનું છે. તો બાળમિત્રો, ચાલો શરૂ કરીએ હવામાં 1 લખવાનો. તો બધા પોતાની પ્રથમ આંગળીની મદદથી 1 બનાવશે. તો એને બનાવવા માટે આમ કરીને નીચે તરફ અને આ રીતે. ફરીથી કરીએ. અહીંથી ગોળ કરી નીચે જઈ આમ. ઘણા બાળકો ગોળ કરે છે પછી લીટી કરી આમ કરે છે, પણ એ રીત ખોટી છે અને એટલા માટે જ આપણે આ મહાવરો કરી રહ્યા છીએ. તો ફરીથી એક વખત બનાવી દઈએ. ગોળ, એ જ લીટી નીચે, આ રીતે આપણો 1 બની ગયો. ચાલો હવે બીજો એક અંક તમને સ્ક્રીન પર દેખાશે. બોલો બાળમિત્રો, આ અંક કયો છે? સરસ, આ અંક છે 2. ઘણા બાળકોએ તો આંગળીથી પણ કહી દીધું 1, 2, બરાબર ને? હવે આ 2ને આપણે હવામાં બનાવીએ. તો શરૂ કરીએ પહેલી આંગળીની મદદથી આમ કરીને નીચે. ફરીથી બનાવીએ. બધાએ જોડાવાનું છે આ પ્રવૃત્તિમાં. તૈયાર? ફરીથી બનાવીએ. ઉપરથી શરૂ કરી નીચે. સરસ, હવે આપણે આગળ જઈએ. તો હવે એક અંક દેખાય છે સ્ક્રીન પર? હા, આ રહ્યો આપણો 3. બધાએ એક સાથે જવાબ આપ્યો. આ છે આપણા 3. ચાલો પહેલાં આંગળીની મદદથી ગણી લઈએ. મારી સાથે જ ગણો. 1, 2, 3. સરસ, હવે આ જ 3ને આપણે હવામાં બનાવીએ. તો શરૂ કરીએ ઉપરથી આમ કરીને આ રીતે. ફરીથી કરીએ.
આમ કરીને આ રીતે, બરાબર ને? આપણે વળાંકો તો શીખેલા, તો એ જ વળાંકોનો ઉપયોગ કરીને આપણે અહીં હવે અંક બનાવીએ છીએ. હવે આગળનો અંક જુઓ તમે. આ કયો અંક છે ભાઈ? કોણ જવાબ આપશે બોલો તો? રિહાન, ઓમ, કોણ બોલશે? ખુશીબેન બોલ્યા, સરસ. આ તો છે 4. ચાલો ત્યારે બધા મારી સાથે પહેલાં આંગળીની મદદથી ગણો. 1, 2, 3, 4, બરાબર ને? હવે 4ને આપણે હવામાં બનાવીએ. તો શરૂ કરીએ. એ પણ ઉપરથી શરૂ કરી પહેલાં નીચે આવીશું, પછી આ તરફ વળાંક લઈ બીજી બાજુ. ફરીથી કરીએ. આ રીતે નીચે આવી આ તરફ. તો આ થઈ ગયો આપણો 4. હવે 5 નંબર જોઈએ. તો એ આ રહ્યો સ્ક્રીન ઉપર. હા, આ છે 5. ચાલો બાળમિત્રો, હવે આ 5ને પહેલાં આપણે આંગળીથી ગણી લઈએ. 1, 2, 3, 4, 5. જોરથી બોલજો, બરાબર? હવે આપણે એને હવામાં બનાવીએ. તો એ પણ ઉપરથી શરૂ કરીશું. ઉપરથી આમ, અને દાદાજીની લાકડી. 5 તૈયાર. ફરીથી બનાવીએ. ઉપરથી આ રીતે આમ, અને દાદાજીની લાકડી. તો અહીં આપણે 1 થી 5ને હવામાં બનાવ્યા. હવે ઘરે પણ તમારે આ મહાવરો કરવાનો છે. મમ્મી, પપ્પા, બા, દાદા બધાને તમે આવી રીતે હવામાં અંક બનાવીને બતાવજો. હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ. તો સરસ મજાની પ્રવૃત્તિ આપણને ફાલ્ગુનીબેન કરાવી રહ્યા છીએ. તો કરીએ પ્રવૃત્તિ. અરે વાહ બાળ મિત્રો, તમે તો સરસ મજાના હવામાં અંકો લખવાની પ્રવૃત્તિ કરી. ખૂબ મજા પડી હે ને બધાને? હા, હવે જ્યારે રમત રમો ને ત્યારે તમારા મિત્ર સાથે આવી રમત રમજો. હા, તો હવે આપણે આગળ એક પ્રવૃત્તિ સરસ મજાની કરવાની છે. હવે તમે અંકોની ઓળખ તો સરસ મજાની કરી લીધી, તો હવે આપણે આ બધા જ અંકોને પહેલાં તો કાગળ પર લખતા શીખીશું, અને ત્યાર પછી એ અંકોની સામે આપણે મૂર્ત વસ્તુઓ મૂકીશું, એટલે કે આપણે અંકોની સાથે મૂર્ત વસ્તુઓની ગણતરી પણ શીખીશું. તો ચલો બાળમિત્રો, આપણે સરસ મજાની એક નવી પ્રવૃત્તિ કરીએ. કરવી છે ને બધાને? તો થઈ જાઓ તૈયાર. તો જુઓ બાળકો, અહીં તમને અંકો દેખાય છે ને? હા, 1, 2, 3, 4, 5. હવે તો તમે હવામાં અંકો શીખ્યા ને, એટલે હવે આપણે અહીંયા ફરીથી નવણાંકો જોઈ લઈએ. અહીંયા આપણે 1 કરવાનો છે. જુઓ, અહીંયાથી શરૂ કરી અને નીચે, આગળથી શરૂ કરી અને નીચે. તો આ 1નો વળાંક છે. ત્યાર પછી 2નો વળાંક જોઈએ. હંમેશા કોઈ પણ વળાંક લખો છો તમે ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું છે. હા બાળકો, બરાબર યાદ રાખજો. 2 પરથી શરૂ કરી નીચે, ત્યાર પછી 3. 3માં પણ ઉપરથી શરૂ કરી અહીં એક મીંડું કરવાનું છે, ભૂલતા નહીં. હા, અને નીચે ઉપરથી શરૂ કરી મીંડું કરી નીચે. હવે 4નો વળાંક જોઈ લઈએ. અહીંયાથી શરૂ કરી ઉપર. હવે 5 જોઈ લઈએ. જુઓ, 5માં પણ અહીંયાથી શરૂ કરવાનું છે તમારે, અને પછી સરસ દાદાજીની લાકડી. તો હવે તમે વળાંકો બરાબર શીખી ગયા. હવે આપણે અહીં મૂર્ત વસ્તુઓ રાખશું, બરાબર છે? જુઓ, અહીં આ એક કોડી મૂકી છે મેં. તો અહીંયા તમને દેખાય છે કે આ મૂર્ત વસ્તુ કેટલી છે? 1. અને આપણે 1ની સાથે રાખી છે, એટલે 1ની સામે આપણે 1 મૂર્ત વસ્તુ, એટલે કે આ કોડી 1 છે, બરાબર? એ જ રીતે આપણે 2 મૂર્ત વસ્તુઓ ગોઠવીએ. અરે વાહ, જુઓ સરસ મજાના છે ને ચાંદલા? કેટલા છે? 1, 2. તો અહીં આપણે
કહીશું કે આ બે મૂર્ત વસ્તુ એટલે કે બે ચાંદલા છે. સરસ. હવે આપણે ત્રણ મૂર્ત વસ્તુઓ મૂકવાની છે, બરાબર? તો અહીંયા આપણે મણકા ગોઠવીશું. ઓકે, ચલો આપણે ગણતરી કરીએ. અહીં કઈ ત્રણ વસ્તુઓ છે? મણકા દેખાય છે, બરાબર ને? એક, બે, ત્રણ. અરે વાહ, સરસ. અહીં એક કોડી છે, અહીં બે ચાંદલા છે અને અહીં ત્રણ મણકા દેખાય છે. દેખાય છે ને બધાને? સરસ. હવે આપણે ચાર વસ્તુઓ લઈએ. જુઓ, અહીં હું એક વસ્તુ મૂકું છું. અરે વાહ, શું દેખાય છે તમને? રંગબેરંગી તારલાઓ છે. અરે વાહ, તમે તો ફટાફટ ગણતરી કરો છો. હા, કેટલા છે તારાઓ? એક, બે, ત્રણ, ચાર. અહીં ચાર તારાઓ છે, બરાબર ને? હવે આપણે પાંચ વસ્તુઓ લાવીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અરે વાહ, સરસ મજાના આપણે તો પાંચ છીપલા ગોઠવી દીધા. જુઓ, ફરીથી ગણતરી કરીએ પાંચની. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અરે વાહ, તમે તો બહુ સરસ શીખી ગયા. હવે એક વાત છે અહીંયા. હા મિત્રો, હવે તમે અહીં સીધી ગણતરી અને સીધા અંકો તો શીખી ગયા, પણ હવે આપણે આડાવળા પણ શીખશું, બરાબર ને? તમે ફરીવાર યાદ કરી લેજો, હા, કેટલા અંકની સામે કેટલી વસ્તુઓ છે, બરાબર? જુઓ બાળકો, હવે અહીં થોડી વસ્તુઓ મેં આડીઅવળી ગોઠવી કાઢી છે, તો હવે તમારે મને ગણતરી કરી અને એનો જવાબ કહેવાનો છે, બરાબર? હા, સૌથી પહેલાં તમે મણકા ગણો. મણકાની ગણતરી કરી લીધી? કેટલા મણકા થયા? સરસ. કેટલા મણકા થયા? એક, બે, ત્રણ, ચાર. ફરીથી ગણીએ, ચલો. હા, એક, બે, ત્રણ, ચાર. તો હવે ચાર મણકા થયા એટલે આપણે એની સામે શું લખશું? ચ ગણે ચાર. સરસ. તો ચલો અહીંયા તમે વળાંક પણ ફરીથી જોઈ લેજો. હા, અરે વાહ, સરસ. અહીં આપણે ચાર લખ્યા છે. હવે નીચે જુઓ, અહીં કોડી દેખાય છે ને તમને? કેટલી છે? ગણો જોઈએ. એક, બે. કેટલી થઈ? એક અને બે. તો ચલો આપણે લખીએ. બ ગણે બે. સરસ. હવે નીચે ચાંદલા ગણવાના છે તમારે. હા બાળકો, ગણો જોઈએ. એક, બે, ત્રણ. કેટલા થયા? ત્રણ. તો ચલો લખીએ આપણે. ત્રણ. સરસ. અરે વાહ, આ સરસ મજાનો લાલ તારો તો એક જ છે, તો એ તો તમને આવડે છે, બરાબર ને? એક અડે એક. સરસ. હવે આ ચીપલાઓ ગણો જોઈએ. આ લીલા કલરનું ચીપલું પણ અહીં છે, જુઓ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. ફરી ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા થયા? પાંચ. તો ચલો લખીએ. પાંચ. સરસ. તમે બધા તો આડેઅવળી ગણતરીમાં પણ ખૂબ હોશિયાર થઈ ગયા છો, હા બાળકો? આવી રીતે તમારા ઘરે જે કાંઈ વસ્તુઓ હોય એને તમારે ગણતરી કરી અને આડીઅવળી ગણતરી કરતાં પણ શીખવાનું છે, બરાબર ને? તો બાળ દોસ્તો, આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી અને એ પ્રવૃત્તિમાં આપણે મૂર્ત વસ્તુઓને ગણી, સાથે સાથે આપણે અંકની સમજ પણ એમાં મેળવી કે ભાઈ આ કેટલી વસ્તુઓ છે. એક છે, બે છે, ત્રણ છે, ચાર છે કે પાંચ છે, બરાબર? તો એ ખરેખર આપણને મજા પડી એમાં. તમે બધાએ એમાં રસ પણ લીધો અને અમને વિશ્વાસ છે કે તમારું એક, બે, ત્રણ, ચાર અને પાંચ એ અંકોની સમજ, એનું જ્ઞાન સરસ થઈ ગયું છે.
તમને આવડી ગયું છે। વાલી મિત્રોને આ તબક્કે એક વિનંતી છે કે આ જ પ્રકારની અન્ય પ્રવૃત્તિઓ તમે ઘરે તમારા બાળકને જરૂર કરાવજો। હવે બાળ મિત્રો, તમારે માટે સ્ક્રીન પર સરસ મજાના ચિત્રો રજૂ કરું છું। તમારે ચિત્રોને બરાબર જોવાના છે, પછી આપણે એની આગળની પ્રવૃત્તિ કરીએ। તો જોઈએ ચિત્ર। તો બાળ દોસ્તો, તમારી સામે જે ચિત્ર છે, આમ તો એક જ ચિત્ર છે ને, આમ જોઈએ તો ત્રણ ચિત્રો છે। એટલે તમારે પહેલાં જે નજર કરવાની છે ઉપરના ચિત્ર પર કરવાની છે, તો તમારું ધ્યાન એ ચિત્ર પર। તો આ ચિત્ર જે છે એમાં શું છે બાળ દોસ્તો, બરાબર જોવાનું છે। ક્યાંનું ચિત્ર છે, એમાં કોણ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે એક ઘરનું ચિત્ર હશે એવું લાગે છે આપણને। અને અહીંયા બાળક છે, એક બેન છે, પછી બીજું પણ વસ્તુઓ પણ પડી છે, બરાબર? એ સિવાય પણ કશુંક છે કે તમે જોઈ શકો છો? તો અહીં આપણે ચિત્રમાં જે વ્યક્તિઓ અથવા વસ્તુઓ છે એ કેટલી છે એ આપણે જોવાની છે। જેમ કે બાળક, તમારી જેમ બાળક એક છે, એના એની જે મમ્મી છે એ એનું ચિત્ર છે, એટલે એ પણ એક ચિત્ર છે, બાળકનું એક ચિત્ર છે। પછી અહીંયા ઘડો છે એ પણ એક છે, એ પછી ડોયો છે એ પણ એક છે, દરવાજો એક છે, બધું એક એક છે, બરાબર? તો તમારે આ બરાબર આની આપણે ઝીણી નજરે જોઈએ તો ખબર પડે કે જે કોઈ ચિત્ર છે, જેનું પણ ચિત્ર છે એ એક જ છે, બાળક એક છે, મમ્મી, ઘડો, ડોયો, બારણું, બરાબર? કૂતરું પણ છે એ પણ એક છે, પગથિયું પણ એક છે, બારી પણ એક છે, અંદર દેખાય છે ખાટલો એ પણ એક છે, બરાબર છે? તો સમજાઈ ગયું, એક એક છે, જે કઈ છે એક છે, બહુ સરસ। હવે તમને આખી વાત સમજાઈ ગઈ, તો બીજું ચિત્ર જોઈએ। બીજું ચિત્ર પણ મજાનું છે, ગામડાનું ચિત્ર છે બીજું પણ। તો અહીં બધા જ એક ચિત્રની અંદરના જે ચિત્રો છે બરાબર જોવાના છે, તમારે બરાબર ઝીણી નજરે જોવાના છે। શું શું છે એમાં? ઝાડ છે, એક ઝાડ છે ના સાહેબ, બીજું ઝાડ આ રહ્યું ને, હા વાહ ભાઈ વાહ, સરસ રીતે જુઓ છો તમે ચિત્રને। તો ઝાડ કેટલા છે? બે છે। પછી ઘર, ઘર તો સાહેબ એક જ છે, ના ના આ રહ્યું ને બીજું ઘર, તો ઘર કેટલા છે? બે છે। અને આ શું છે? એ તો સાહેબ ગાય છે, પણ બીજી પણ છે ને, એટલે ગાય પણ કેટલી છે? બે છે। એ પછી જે પશુપાલક છે એ પણ કેટલા છે? બે છે, એક અને બે છે, ડોલ એક જ છે, એક છે ના સાહેબ, બીજી ડોલ અહીંયા છે, જે ભાઈ ગાયને દોહી રહ્યા છે એમની પાસે બીજી ડોલ છે। આ પણ જો, આ જે ગાયને ખાવા માટે જે ઘાસ હોય એની જે વ્યવસ્થા હોય ને, એ જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે। તો અહીંયા દરેક ચિત્ર, એટલે કે અંદર આપેલું જે ચિત્રમાંના ચિત્રો જે છે એ દરેક બે બે છે। તો આ પણ મજાની વાત હતી, પડી ને મજા? તો આપણને એટલી ખબર પડી ગઈ કે બે એટલે કેવી રીતે બે, એમ આ એક અને આ એક, એમ કરીને એક ને એક આ બે। હવે ત્રીજું ચિત્ર જે નીચે છે એ પણ મજાનું ચિત્ર છે, એને બરાબર ધ્યાનથી આપણે જોઈએ। અહીંયા આપણી સામે જે ચિત્ર છે એમાં ઝાડ છે, ઝાડ પર શું છે? વાનર છે ને, વાનર કેટલા છે? એક બે અને ત્રણ, તો વાનર કેટલા છે? ત્રણ છે। પછી નીચે પથ્થર છે, જો એ પથ્થર બરાબર ઝીણી નજરે જોવું પડે એવું ચિત્ર છે ભાઈ આ તો, અને એ જ મજા છે, આપણે ધ્યાનથી જોવું પડે તો જ મજા પડે અને તો જ સમજાય। તો એક બે અને આ ત્રણ શું છે? પથ્થર, પથ્થર કેટલા છે? ત્રણ છે। પાછા આગળ વધીએ, બીજા પણ બે ચિત્રો તમારી સામે છે એને પણ જોઈએ। પતંગ ઉડાડવાની કેવી મજા પડે આપણને, અહીં તમારા જેમ જ, તમારા જેવડા જ બાળકો પતંગ ઉડાડી રહ્યા છે। હવે બાળકો કેટલા છે? એક બે ત્રણ અને ચાર, ફરીથી જોઈએ, એક બે ત્રણ અને ચાર, બાળકો કેટલા છે? ચાર છે। તો પતંગ કેટલા છે? ઉતાવળે કહીએ તો એક અને બે જ પતંગ છે સાહેબ,
પણ શું બે પતંગ છે? ના, બીજા બે પતંગ નીચે છે. એટલે આપણે જોઈએ તો એક બે આ ત્રીજો રહ્યો અને આ ચોથો, ચાર પતંગ છે. પતંગ ઉડાડવા માટે દોરી જોઈએ અને દોરી શામો રે? ફિરકીમાં. તો ફિરકી કેટલી છે? ફિરકી આ એક બે ત્રણ અને આ નાના સરખા જે ભાઈ છે ને, નાના સરખા બાળક છે ને જે, એને એની પાસે પણ એક ફિરકી છે. એટલે કુલ ફિરકી કેટલી થઈ? ચાર થઈ ને મિત્રો. તો એક બે ત્રણ અને ચાર. પછી બીજું શું ચાર છે એમાં? સાહેબ નથી, આટલું જ છે. બહુ સરસ. એટલે તમને ખબર તો પડે છે, ઘણી નાખ્યું હો તરત. એક બીજું પણ ચિત્ર તમારી સામે છે, ફુગ્ગાવાળો. તો અહીંયા જુઓ, આ ચિત્રમાં બાળકો કેટલા છે એ ગણવાના છે. તો ફુગ્ગાવાળો તો જાણે છે જ, પણ બાળકોની વાત છે. તો બાળકો કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ. હવે બીજી વાત, જે ફુગ્ગાવાળા ભાઈ છે એમની પાસે ફુગ્ગા કેટલા છે? ફુગ્ગા ગણ્યા તમે? સરસ મજાના ફુગ્ગા છે, ફૂલેલા. તો એક બે ત્રણ ચાર અને પાંચ. આ તો જાદુ છે. ફરીથી ગણીએ, એક બે ત્રણ ચાર અને પાંચ. ફુગ્ગા થઈ ગયા પાંચ. હવે એક બીજી ઝીણી વાત કરું બાળ દોસ્તો, જરા ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે એવી વાત છે. કે આ દીકરી છે ને નાનકડી, તમારા જીવડી જ, એના હાથમાં ફૂલ છે. એ ફૂલ પણ પાંચ છે. જુઓ આપણે જોઈએ, એક બે ત્રણ ચાર અને પાંચ. ફરીથી ગણીએ, એક બે ત્રણ ચાર અને પાંચ. તો થઈ ગયા ને પાંચ. ફૂલ પણ પાંચ છે. તો આવી પ્રવૃત્તિ તમે તમારી રીતે પણ જરૂર કરજો, તમારા વાલી એમાં તમને અવશ્ય મદદ કરશે. તો બાળ દોસ્તો, આપણે હમણાં જે ચિત્રની પ્રવૃત્તિ કરી, ચિત્રો ગણ્યા તો ખરા, પણ ચિત્રો જોવાની એ મજા પડી ગઈ. જોતા જોતા ગણ્યા અને ગણતા ગણતા જોયા, ખરેખર આપણને ખૂબ જ મજા પડી ગઈ. આ રીતે તમે જરૂર કરતા રહેજો. ઘરમાં પણ કોઈ ચિત્ર હોય કોઈ પુસ્તકમાં તો એ પણ ગણી શકાય, બીજી વસ્તુઓ પણ ગણી શકાય, અને આ રીતે રમતા રમતા પણ આ પ્રવૃત્તિ તો કરી શકાય અને તમારા વાલી એમાં તમને મદદ કરશે. હવે આપણે એક બીજી જે પ્રવૃત્તિ બાળ દોસ્તો જોવી છે, એ પ્રવૃત્તિ પણ એવી જ મજાની છે અને એમાં તો આપણે રંગ પૂરવાના છે. આપણે રંગ પૂરણીની પ્રવૃત્તિ જોઈએ. આ પોલા અંકોની અંદર રંગ પૂરણી કરવાની છે. તો જુઓ બાળ મિત્રો, અહીં એક લખેલો છે અને આપણે એમાં રંગ પૂરીએ. તો રંગ પૂરતી વખતે આપણે ધ્યાન રાખીશું કે જેવી રીતે તમે એકડો ગૂંટતા હોય એવી રીતે જ લખતા જઈને એકમાં રંગ પૂરવાનો છે. હવે ચાલો બેમાં રંગ પૂરીએ. તો એ પણ જેવી રીતે બે આપણે લખીએ છીએ એવી રીતે જ આપણે રંગ પૂરીશું અને ધ્યાન રાખીશું કે બાર આપણો રંગ જાય નહીં. તો આપણો અહીં બે લખવાનો પણ મહાવરો થઈ જાય છે અને સરસ મજાની રંગ પૂરણી પણ થઈ જાય છે. હવે બીજા બગડામાં રંગ પૂરીએ. જેવી રીતે આપણે બે લખીએ છીએ એવી જ રીતે આપણે રંગ પૂરતા જઈશું અને બેના પોલા અંકમાં રંગ પૂરાઈ જશે. હવે આપણે ત્રણમાં રંગ પૂરીએ. તો આ રહ્યા ત્રણ, શરૂ કરીએ. એની અંદરની લાઇનથી મેં શરૂ કર્યું અને બહારની લાઇન સુધી મેં રંગ પૂર્યો. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી લખતા જઈએ છીએ અને આપણો રંગ પૂરાઈ ગયો. તો ત્રણમાં રંગ પૂરાઈ ગયો છે. હવે આપણે ચારમાં રંગ પૂરીએ. તો એમાં પણ આપણે આ જ રીતે રંગ પૂરતા જઈશું, જાણે કે આપણે એને લખીએ છીએ અથવા તો ગૂંટીએ છીએ. હવે બીજા નંબરે પણ એ જ રીતે. જુઓ બાળ દોસ્તો, ત્રણ ચારમાં પૂરાઈ ગયું. હવે ચાર નંબરના ચોગડા ભાઈમાં આપણે રંગ પૂરીએ. વચ્ચે જે ગોળ છે એને આપણે બાકી રાખીશું. તો ચારમાં રંગ પૂરાઈ ગયો છે. હવે આપણે પાંચ તરફ જઈએ. તો એ પણ આ અંદરની લાઇનથી શરૂ કરી
લખતા જઈશું અને રંગ પૂરતા જઈશું। પાંચ લખવા માટે કયા કયા વળાંકોમાં વળાંકો કરવા પડે છે એનો ખ્યાલ આપણને અહીં મળી જાય છે। તો જુઓ બાળમિત્રો, આપણે એકથી પાંચ અંકમાં રંગ પૂરણી કરી દીધી છે। અહીં તમે જોયું કે એક છે તો એક જ અંકમાં રંગ પૂર્યો છે, બે છે તો બે અંકમાં મેં રંગ પૂર્યો છે, એક અને બે, ત્રણ તો એક બે ત્રણ, આ રીતે મેં ત્રણ અંકમાં રંગ પૂર્યો છે। ચાર તરફ જોઈએ તો એક બે ત્રણ ચાર, અહીં ચાર ચોગડાઓમાં મેં રંગ પૂર્યો છે। અને નીચે નીચે તો બધા જ પાંચમાં મેં રંગ પૂર્યો છે, પણ એ કેટલા છે ચાલો ગણીએ, એક બે ત્રણ ચાર અને પાંચ। તો આ રીતે આપણે એકથી પાંચ અંકમાં સરસ રીતે રંગ પૂરણી કરી છે। તમે પણ ઘરે આ રીતે રંગ પૂરણી કરવાનો મહાવરો કરજો। તો મિત્રો, આપણે અંકોમાં રંગ પૂરવાની સરસ મજાની ગમતીલી પ્રવૃત્તિ કરી, આપણને મજા પડી ગઈ, તમે નિરાતે આ પ્રવૃત્તિને જોઈ છે। વાલી મિત્રોને નમ્ર અનુરોધ છે કે આ પ્રમાણે અહીંયાથી જે નિદર્શન કરાવવામાં આવ્યું છે, શક્ય છે કે એ ઝડપથી તમે અત્યારે બાળકોને એ રીતે રંગ પૂરાવી ન શકો, એ સ્વાભાવિક છે। આ સ્થિતિમાં તમે અનુકૂળતાના સમયે આ જ રીતે જુદા જુદા અંકોમાં એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતના અંકોમાં અહીંથી જે રીતે સમજ આપવામાં આવી છે એ રીતે રંગ પૂરણી જરૂર કરાવજો। તો વાલી મિત્રો અને બાળ મિત્રો, આજના એપિસોડમાં આપણે એકથી પાંચનું અંકજ્ઞાન અને એને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરી છે, એ પ્રવૃત્તિઓ રસપ્રદ બને એવો પણ આપણે પ્રયત્ન કર્યો છે। તમે સૌએ એમાં પૂરતો રસ લીધો છે, ઉત્સાહથી ભાગ લીધો છે, એનો આનંદ છે। સાથે સાથે આપણે ગીત અને વાર્તા પણ માણી છે। તો આ જ રીતે આપણે નિયમિત રીતે મળીને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણા ગણિતના શિક્ષણને આગળ વધારીશું। ફરી મળીશું, ધન્યવાદ।